भवसं भवभीति भेदनं सुख संपत् करुणा निकेतनं व्रतदान तपः क्रिया फलं सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनं मंदहास्य रुचिराननाम्बुजं पूजितं सुर नरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांत व्रतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्तिकासुतम्। सर्व अवतारी सर्व कारण ना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज साराए सोरठ प्रदेश पर जेमनी कायम कृपा दृष्टि रही है ने जेना प्रतापे आजे सोरठ नो सत्संग लीलो है एवं जूनागढ़ मंदिर में विराजमान राधे रमण देव सिद्धेश्वर महादेव ना दिव्य सानिध्य में प्रसादीभूत माणावदर मंदिर नी अंदर विराजमान अर्चा स्वरूप भगवान श्रीहरिना दिव्य सानिध्य में श्रीमद सत्संगी जीवन कथा पारायण शुभ प्रसंगे सभा में उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे मरा संतो पार्षदों संहिता में बैठेला सर्वे भूदेव उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तों सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने अमरा हृदयपूर्वक जय स्वामीनारायण। वाला भक्तों आज माणावदर ने आंगणे यजमान परिवारों अने माणावदरना स्थानिक धर्मप्रेमी भक्तों द्वारा परम पूज्य आचार्य महाराष्ट्रीना प्रागट्य अमृत महोत्सव वर्ष अंतर्गत अने आजे लक्ष्मीनारायण देव मंदिर ने स्थापना ने द्विशताब्दी महोत्सव वर्ष अंतर्गत श्रीमद सत्संगी जीवन कथा पारायणनो शुभ संकल्प करवामां आव्यो अने भगवानी कृपाथी आजे आपणे ए सुंदर कथानुं श्रवण करी भक्ति गंगानी अंदर स्नान करीने पोतानी जातने पावन अने धन्य करी रह्या छे। शास्त्रोमां भगवत कथाना श्रवणनो खूब महिमा संतोए गायो छे। हळवे पुण्य होय नहीं वड़ी प्रभु कथानो योग। आ जीवात्माना अनंत जन्मना जारे सत्कृत्य उदय थया होय અને એમાં પણ વિશેષ કરીને જ્યારે જીવાત્મા ઉપર ભગવાનની કૃપા વર્તતી હોય ત્યારે જીવાત્માને ભગવાનની ઓળખાણ થાય, આવા દિવ્ય સત્સંગની ઓળખાણ થાય, આવા કથા વાર્તાનો યોગ મળે છે। શાસ્ત્રમાં ભગવાન શ્રીહરિએ બહુ સુંદર વાત સમજાવી, અનંત જન્મ સંસિદ્ધતો યાતિ પરામગતિ। જ્યારે જન્મ જન્માંતરના સત્કૃત્ય ઉદય થયા હોય અને એમાં પણ ભગવાનની કૃપા પડે, કારણ કે શ્રીમદ ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણે અર્જુનજીને આ વાત સમજાવી છે। હું ઘણી વખત આ વાત દ્રષ્ટાંત સભાની અંદર કહેતો હોઉં છું કે આપણે મનુષ્ય બુદ્ધિથી, દૈહિક બુદ્ધિથી, લૌકિક બુદ્ધિથી વિચાર કરીએ અને ભગવાનની કૃપાનું માપદંડ નક્કી કરતા હોઈએ છીએ। ભગવાન કોણા ઉપર રાજી છે તો આપણે વ્યવહારિક દ્રષ્ટિ પ્રધાનપણે વર્તતી હોય ત્યારે આપણી દ્રષ્ટિએ જોઈએ, સંસારની દ્રષ્ટિએ જોઈએ તો એમ નક્કી કરીએ કે કોઈને બંગલો બની ગયો તો એના ઉપર ભગવાનની કૃપા છે, કોઈને કોઈ ધન સંપત્તિ અથવા તો યશ કીર્તિ વૈભવ મળ્યા ત્યારે આપણે એમ કહીએ એના ઉપર ભગવાનની કૃપા છે, કોઈને કોઈ સ્થાન મળી ગયું, કોઈ પદવી મળી ગઈ, સત્તા મળી ગઈ ત્યારે આપણે એમ કહેતા હોઈએ કે એના ઉપર ભગવાનની કૃપા છે। પણ અહીંયા શાસ્ત્રો આપણને બહુ સુંદર એક ભેદ શીખવે છે અને ભેદ એવો છે કે જીવાત્માને જે સંસારિક સુખની પ્રાપ્તિ થતી હોય છે નિસંદેહ પરમાત્મા એને દેનારા છે, એટલે ભગવાનની કૃપા કહીએ એમાં અતિશયોક્તિ નથી, પણ છતાંય એ કેવળ તમારા કરેલા કર્મના ફળ સ્વરૂપે જીવાત્માને પ્રાપ્ત થાય છે। જે પ્રારબ્ધ સંચિતને ક્રિયમાણ ત્રણ પ્રકારે જે કર્મ નિર્માણ થયા ને એનું ભોગવવાનું થયું, એ યોગની પ્રાપ્તિ, એ વ્યવહારની પ્રાપ્તિ
એ ફળની પ્રાપ્તિ ભગવાનની ઈચ્છાએ થઈ, પણ અહીંયા કર્મ પ્રધાન હતું. જ્યારે ભગવત સ્વરૂપની અંદર જીવાત્માને અનુરાગ થાય, જ્યારે જીવાત્માને ભગવાનની અંદર પ્રતીતિ થાય, અને એ પ્રતીતિ થયા પછી સ્થિર રહેવી, એ તો ભગવત કૃપા સિવાય સાધ્ય નથી. આ વાત નિર્વિવાદ છે. એટલે ભગવાને કૃષ્ણએ અર્જુનજીને કીધું કે અર્જુન, અમે જેના ઉપર રાજી થઈએ છીએ એને અમે ધન સંપત્તિ કે યશ કીર્તિ કે વૈભવ નથી આપતા, અમે જેના ઉપર કૃપા કરીએ છીએ એને અમે એવી સદબુદ્ધિ આપીએ છીએ અને એવો સદયોગ આપીએ છીએ કે એને અમારા સ્વરૂપની પ્રાપ્તિ થાય. આ ગીતાજીનો શ્લોક. એટલે આજે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આવા ઘોર કળીકાળની અંદર પણ જીવાત્માના મોક્ષ માર્ગને નિર્વિઘ્ન બનાવવાને માટે, નિષ્કંટક બનાવવાને માટે જે સનાતન વૈદિક ધર્મની શુદ્ધ ઉપાસના ભક્તિની જે રીત છે, આ વાત વાલા ભક્તો ખૂબ બધાને સમજવાની જરૂર છે. કારણ કે વસ્તુને યથાર્થ સ્વરૂપમાં જો જોવામાં આવે, સમજવામાં આવે ને પચાવવામાં આવે, તો એનાથી ગુણ પ્રાપ્ત ઉત્પન્ન થતા હોય છે. અધકચરું ખાધું હોય ને એટલે શું થાય? અજીર્ણ થાય. આ વાત સંસારની અંદર, વ્યવહારની અંદર આપણને દેખાય છે. આપણી સનાતન વૈદિક ઉપાસના ભક્તિની પરંપરા જે પરમાત્માના પ્રાપ્તિને માટે, વાલા ભક્તો, બહુ સુંદર આપણા શાસ્ત્રોની અંદર અનેકવિધ માર્ગ પરમાત્માને પહોંચાડવાની પ્રાપ્તિ માટેના ત્યાં લખ્યા છે. પણ દરેક માર્ગની મહત્તા દેશ, કાળ, સમય અને ભક્તોની સમજણ શક્તિને લીધે, આ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર સમજાવી. મહારાજને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, આપણે અહીંયા નજીકમાં પંચાળાની અંદર મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે, આ તો એક પૃથ્વીની વાત કરીએ અને પૃથ્વીની અંદર પણ આપણે આપણા દેશની વાત કરીએ અને એની અંદર પણ આપણે આપણા વિસ્તારની વાત કરીએ, પણ આવા તો કોટાનકોટી બ્રહ્માંડો છે અને દરેકના નિયંતા અનંત કરોડો બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આ સર્વોપરિતાની જે ભગવાનનો મહિમા બતાવ્યો છે ને, જો બહુ સુંદર તત્વજ્ઞાનની વાત છે. થોડુંક મર્મથી સમજો તો સ્વામિનારાયણ ભગવાને આપણી સનાતન વૈદિક પરંપરાને અને વેદ ઉપનિષદ ભાગવતના સિદ્ધાંતોને કેવી રીતે પ્રતિપાદન કર્યું છે એની વાત વિસ્તારથી સમજાશે. અધકચરું જ્ઞાનવાળા પાસે સમજાવવા જશો ને તો ત્યાં આપણે અજીર્ણ થશે. જે શુદ્ધ ઉપાસના ભક્તિની પરંપરા છે એ પરંપરાને પ્રસ્થાપિત કરવા ભગવાને સંભવામી યુગે યુગે, કારણ કે પરમાત્માના પ્રાગટ્યનો હેતુ ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મનું રક્ષણ કરવાને માટે, અધર્મનું ઉચ્છેદન કરવાને માટે હોય, ભક્તોને ભગવાનની પ્રાપ્તિ થાય એના માટે હોય. જો વચનામૃતની અંદર મહારાજે બે વાત બહુ વિસ્તારથી લખી, હું સંક્ષિપ્તમાં સમજાવવા પ્રયત્ન કરું. એક વાત વચનામૃતમાં મહારાજ કીધું કે સભા કરીને બેઠા હતા મહારાજ, પહેલાં કીર્તનો ગવડાવ્યા પછી કે કીર્તનો રાખો અને પછી કે મુક્તિના જે શાસ્ત્રો હોય લાવો, મોક્ષ પ્રાપ્તિના શાસ્ત્રો લાવો. ત્યારે સંતો સાંખ્ય અને યોગ શાસ્ત્રો ભગવાનની સન્મુખ લઈને આવ્યા. પછી મહારાજે એનું સ્મરણ કર્યું, એનું શ્રવણ કરીને એનું સમજાવ્યું, અર્થ સમજાવ્યો. મહારાજ કે જો બંનેનો ભેદ જોઈએ તો આ બધા માર્ગ પરમાત્માની પ્રાપ્તિના માર્ગ છે, પણ એની અંદર ભેદ વ્યાખ્યાની અંદર કરવામાં આવે. એક દર્શન શાસ્ત્ર છે એ 24 તત્વો બતાવે, જેની અંદર પંચભૂત, ઇન્દ્રિયો, અંતકરણ, અહંકાર, પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષથી લઈને 24 તત્વો બતાવે, ઈશ્વર સુધીના તત્વો બતાવે અને એનાથી પર, એનાથી ઉપરી એવા પુરુષોત્તમ નારાયણને બતાવે, જેમ આપણે જાડી ભાષામાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ કહીએ છીએ. તો જે 24 તત્વો બતાવ્યા સાંખ્ય દર્શનની અંદર, યોગ દર્શનની અંદર, એક જગ્યાએ 25 તત્વો બતાવ્યા અને 26માં પરમાત્માને બતાવ્યા. આ વ્યાખ્યાનો બે છે, પણ કહેવાનો ભાવાર્થ કે પરમાત્મા સર્વોથી ઉપર છે, એટલે સર્વોપરીની વ્યાખ્યા એ રીતે તત્વોથી ભેદ બતાવ્યો છે, નહીં કે બીજા કોઈ કારણથી. જે પંચભૂત છે, માયાથી જે સર્જન થયેલા, નિર્મિત થયેલા છે, એ તત્વ એ ભૌતિક વસ્તુ છે અને ભૌતિક વસ્તુ અને અભૌતિક અલૌકિક વસ્તુની ભેદ બતાવવા માટે કીધું, એના ઉપરી પરમાત્મા છે, એ સર્વોપરીપણું, પરમાત્માનું સર્વોપરીપણું બતાવ્યું. અને વચનામૃતની અંદર મહારાજ એનું શુદ્ધિકરણ કર્યું. મહારાજ કે જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતાના ધામમાં સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ બિરાજે છે, એ જ પરમાત્મા અનંત જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરા ઉપર મચ્છ કચ્છ વરાહ નરસિંહ આદિ અવતાર ધારણ કરીને આ જીવાત્માનું કલ્યાણ કેમ થાય એનો માર્ગ પ્રશસ્ત કરતા હોય છે. મહારાજે વળી સ્પષ્ટીકરણ કર્યું, એવું નથી
કે ત્યાં જુદું સ્વરૂપ છે ને અહીંયા તમારી સામે રહેલું સ્વરૂપ જુદું છે. મહારાજ કે એ જ સ્વરૂપ અહીંયા જેવી રીતે પોતાને સ્વતંત્ર હોવાને શક્તિએ કરીને ગુણે કરીને પોતાના ઐશ્વર્ય કરીને જ્યાં જેવું ઘટે એટલે કે જેવી જરૂરિયાત હોય ત્યાં ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે સ્વતંત્રપણે ભગવાન એવા સ્વરૂપને ધારણ કરે છે ને એટલું પોતાના ઐશ્વર્યને પ્રકાશિત કરે છે. પણ પરમાત્માનું મહારાજ કે આ એક નહીં અનંત બ્રહ્માંડની પાછળ આ બ્રહ્માંડોની અંદર જો મોક્ષની કોઈ રીત હોય તો એક જ રીત છે. અને એ રીતને અલગ અલગ શાસ્ત્રો જ્યારે વ્યાખ્યા કરી, દાખલા તરીકે યોગશાસ્ત્રને દર્શનની વાત કરીએ, સાંખ્ય દર્શનની વાત કરીએ, વચનામૃતમાં મહારાજે વાત વિસ્તારથી સમજાવી છે. મહારાજ કે એક પરમાત્માના આશ્રયને મોક્ષ માને છે, ભગવાનની પ્રાપ્તિ થઈ એટલે એની જીવાત્માને મોક્ષ ગતિની પ્રાપ્તિ થઈ, એક એનું પ્રધાનપણું બતાવે છે. સાંખ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ જુઓ તો એની અંદર જગતના વૈરાગ્યપણાને મોક્ષનું કારણ બતાવ્યું છે. પણ હકીકતે જુઓ તો બંને પૂરક છે. સિક્કાની બે બાજુ છે. કોઈ આ બાજુથી દર્શન કર્યું તો એને કીધું કે કાંટો છે, અને કોઈ આ બાજુથી વ્યાખ્યા કરી તો કીધું કે છાપ છે. પણ સનાતન વૈદિક પરંપરા બંનેનું પ્રતિપાદન કરે છે અને બંનેનો સમન્વય ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયની શુદ્ધ ઉપાસના ભક્તિ માટે પ્રસ્થાપિત કરેલો છે. આ સાત્વિક અને શુદ્ધ જ્ઞાન છે. અને એ જ્ઞાનનું નિરૂપણ મહારાજે આ યાવચંદ્ર દિવાકરો આ બધું આ શાસ્ત્ર, કારણ કે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે સ્વધર્મ રક્ષી કામે તે સર્વે વાચ્યા સદા શિષ્ય શ્રીમન નારાયણ સ્મૃત્યા સહિતા શાસ્ત્ર સંમતા. અમે જે પણ વાત કરી છે શેના માટે કરી છે, શિક્ષાપત્રી મહારાજે લખ્યું ને મંગળાચરણની અંદર મહારાજે આ પહેલો ટાંક્યું, સ્વધર્મ રક્ષી કામે તે, દરેક જીવાત્માને પોતાના ધર્મનું રક્ષણ થાય, આચરણની અંદર શુદ્ધિ રહે, વિચારની અંદર શુદ્ધિ રહે, ઉપાસનાની અંદર શુદ્ધિ રહે, ભક્તિની અંદર શુદ્ધિ રહે, અને એના રક્ષણ થાય એના માટે સર્વે વાચ્ય અમે બધાને આશીર્વાદ આપીએ છીએ. કેવી રીતે? તો શ્રીમન નારાયણ સ્મૃત્યા સહિતા શાસ્ત્ર સંમત. શાસ્ત્ર સંમત જે વાત છે એ વાતને અમે તમારી આગળ રજૂ કરીએ છીએ. એટલે આ શાસ્ત્રના સિદ્ધાંતોને પરંપરાને મહારાજે શિક્ષાપત્રીના માધ્યમથી, સત્સંગી જીવન ગ્રંથના માધ્યમથી, પોતાના વચનામૃતના માધ્યમથી અને જે વેદ ઉપનિષદ પુરાણના રહસ્યો હતા એને સામાન્ય જન સમાજ સુધી પહોંચાડવા માટે સરળ ભાષાની અંદર, એને પ્રાકૃત ભાષાની અંદર, આપણે કહીએ તળપદી ભાષાની અંદર એની વ્યાખ્યા પોતે સ્વયં કરી, સંતો પાસે કરાવી અને ગામડે ગામડે વિચરણ કરીને ભગવાને ઉપાસના ભક્તિને દ્રઢ કરાવી છે. અને એ ઉપાસના ભક્તિની પરંપરા કાયમ ચાલુ રહે. આ તો કેવું છે, મહારાજે જે લખ્યું કે ભક્તિ કોણા હૃદયની અંદર પ્રગટ થાય, ભક્તિ છે ને એ સામાન્ય પ્રગટ નથી થતી, એના માટે સ્થિતિ મેળવી. જે શિક્ષાપત્રીની અંદર લખ્યું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહ ત્રય વિલક્ષણમ, જ્યારે પોતે સ્થૂળ સૂક્ષ્મને કારણ દેહથી પર થઈ પોતે બ્રહ્મરૂપ વર્તે અને એવી બ્રહ્મવૃત્તે વર્તીને એટલે કે પોતાના બ્રહ્મ સ્વરૂપને ઓળખીને એની અંદર પ્રતીતિ કરીને એની અંદર નિગ્રહ કરીને અને પછી જ્યારે પરમાત્માની ભક્તિ કરે ને ત્યારે ઉદય થાય છે. ગીતાજીની અંદર પણ ભગવાને આ વાત લખી કે બ્રહ્મભૂતમ પ્રસન્ન આત્મમ ન શોચિત ન કાંક્ષિત, જે જીવાત્માને બ્રહ્મરૂપ થઈને પછી કોઈ પ્રકારના શોકથી રહિત નિવૃત્તિ મળે છે, કાંક્ષિત કોઈ આકાંક્ષાઓ નથી રહેતી, મહત્વાકાંક્ષાઓ નથી રહેતી, અને એ જીવાત્મા સહ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભંતે પરામ. ગીતાજીની અંદર ભગવાન કહે છે કે એ સમગ્ર પ્રકૃતિની અંદર આ જે બધા તત્વો બતાવે ને એની અંદર આ મારો, આ તારો, આ વાલો, આ દોલો, આ ગમતું, આ અગમતું, એ બધી સ્થિતિથી જ્યારે પર થઈને પોતાના સ્વરૂપની અંદર પ્રસન્નબદ્ધ થઈને જ્યારે બ્રહ્મ રીતે પોતાને વર્તે અને એવી રીતે મદ ભક્તિમ લમંતે પરમ, એને મારી પરમ ભક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિ ભગવાન કૃષ્ણચંદ્રે ગીતાજીની અંદર સમજાવી છે. બંનેના વક્તા એક છે એટલે વાત એક જ છે. એને સમજનારાએ પોતે પોતાની વિકૃતતાને પોતાની અણઆવડતના લીધે એને ભેદ કરીએ, બાકી વસ્તુ એક છે કે જીવાત્માને જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, સત્સંગનો પરમ હેતુ છે વાલા ભક્તો, સંસારનું સુખ એક માધ્યમ છે. માધ્યમ એટલા માટે કે અહીંયા આગળ વિટમણાઓમાં રહીએ, અહીંયા ચિંતામાં રહીએ, અહીંયા અનેક પ્રકારની પળોજણમાં રહીએ તો સામાન્ય રીતે મન ઉચાટ રહે, અને મન જ્યારે ઉચાટ રહે તો ભક્તિની અંદર સુખ ન આવે. એટલે વ્યવહારિક સુખની પ્રાપ્તિ અથવા તો વ્યવહારિક જે સમરસતાની પ્રાપ્તિ એ શાસ્ત્રોએ એના માર્ગો બતાવ્યા છે, પણ એનો હેતુ નથી. આ સંસારમાં આપણે મોટા બંગલા બનાવી લીધા, મોટે પદવીને પામી લીધા, એ જીવનનો હેતુ નથી. મહારાજે એના માટે વચનામૃતમાં સ્પષ્ટ લખ્યું કે પૂર્વે જીવાત્માને અનંત જન્મ મળ્યા, પણ સર્વ જન્મની અંદર જીવાત્મા સંસારના ચાળા ચૂંથવામાં વિતાવ્યા, એટલે કે આ જગતના ચાળા ચૂંથ્યા, એની અંદર કલ્યાણનું સાધન કર્યું નહીં. પણ જ્યારે કળિયુગની અંદર પણ
विशेष करीने आवा घोर कड़ीकाळनी अंदर जीवात्मा ने मोक्ष सुलभ थाय एटले मार्ग पण सुलभ कर्यो। सत्युग द्वापर त्रेता युगना सिद्धांतों ने कथाओं नी अंदर आपणे ज्यारे प्रसंगो वाँचीए ने त्यारे आपणने ख्याल आवे केटकेटला तप केटकेटला जप केटकेटला एनी अंदर व्रत करवा पड़ता केटकेटला दाखड़ा करवा पड़ता ऋषि मुनिओना शरीर उपर राफड़ा थई जता तो पण भगवान मळ्या के न मळ्या ए प्रश्न एमने एम रही जतो। आजे कलियुगनी अंदर हरि नाम कीर्तन भगवान नाम कोई जो केवल ले तो महाराज के अमे एनु कल्याण करिए पण केवी रीते ले तो के ब्रह्म रूप थईने भगवान नी भक्ति करे पोताना देहना जे पण विकारो छे आ मात्र देह ने भूलवानी वात देहनु खंडन नथी कारण के शास्त्रे देह ने साधन बतायु छे खलु साधन बतायु पण ए साधन नो सदुपयोग करिए ए समय ने शक्ति ने संपत्ति ने मात्र वेळफिए नहीं एटले के भौतिक विकास नी अंदर भौतिक जे आपणा लोभ छे एनी अंदर न एने विकार नी अंदर न एने वेळपता आत्मकल्याण नुं भातु बांधीए त्यारे मनुष्य जन्मनी सफलता बतावी शास्त्रे अने ए धाम कयुं तो कि जयरे जीवात्मा संसार माती भगवान नी आज्ञा प्रमाणे शास्त्रों नी मर्यादा प्रमाणे पोते भगवान नी उपासना भक्ति करीने भगवान ना राजीपाथी भगवान नी कृपाथी ए जीवात्मा जयरे शरीर नो त्याग करे त्यारे यद्गत्वा न निवर्तन्ते तद धामम परमम मम ज्यां जईने पछी पाछी निवृत्ति नथी एवा परम धाम ने पामे छे। कोई एने गौलोक के कोई एने वैकुंठ के कोई एने अक्षरधाम के पण ए स्वरूप ए परमात्मा नी प्राप्ति नो मार्ग छे अने ए मार्ग ने पमाड़वा माटे आ कलियुग नी अंदर जीवात्मा ने मोह माया विषय बंधन ने आसक्ति माथी मूके वही अने पोताना बाह्य शत्रु थी तो घणी वक्त आपणे सावधान रहीए पण एनाथी विशेष पोतानी अंदर रहेला जे शत्रुओ छे काम क्रोध लोभ मोह माया मत्सर ईर्षा तृष्णा एनाथी निवृत्ति मळे अने जीवात्मा भगवाननो एकांतिक भक्त थई अने भगवानना धामनो अधिकारी बने एना माटे आ संप्रदायना पाया नखाया छे अने ए पायानो आजे आपणे वारसो जोईए। भगवानने ज्यारे मुक्तानंद स्वामी वडोदरा सभा जीतवा गया ने सभामां કોઈ તર્ક વિતર્ક થયા કે ભગવાનના ભગવાનપણા વિશે કે શાસ્ત્રના વૈદિકપણા વિશે સંપ્રદાયના વૈદિક સિદ્ધાંતો વિશે કથા બહુ વિસ્તારથી છે શ્રીમદ સત્સંગી જીવનની અંદર એનું સવિસ્તાર વર્ણન કરેલું છે એના ઉપરાંત બીજા શાસ્ત્રોની અંદર પણ એના ઉલ્લેખ આવે છે પણ એની અંદર એક બહુ સુંદર ભગવાનની ઓળખવાનો માર્ગ કયો જો આપણે બધાએ વચનામૃત વાંચીએ છીએ શાસ્ત્ર વાંચીએ છીએ ત્યારે ઘણાએ તર્ક કર્યું કે ભગવાન ભગવાનના સંસારમાં ધરા ઉપર અવતાર થયા હોય કોઈએ રામને કેમ ઓળખ્યા કોઈએ કૃષ્ણને કેમ ઓળખ્યા કોઈએ મચ્છ કચ્છ વરા આદિ અવતાર પરમાત્માના થયા એને કેવી રીતે ઓળખ્યા કારણ કે જોવામાં તો આપણા જેવા જ હતા જોવામાં તો મનુષ્યાકૃતિ હતા અને ત્યાં સુધી કે દેવતાઓને કથા શ્રીમદ ભાગવતજી એમ કે પાર્વતીજીને એક વખત ભ્રમણા થઈ ગઈ ભગવાન રામનું મનુષ્ય ચરિત્ર જોઈને જ્યારે શંકર પાર્વતી કૈલાસની અંદર ભગવાન માતા સીતાનું હરણ થયું અને ભગવાન વ્યાકુળ થઈને જે જંગલની અંદર વનની અંદર જ્યારે વિચરણ કરતા ત્યારે માતા પાર્વતીને એક વખત શંકા થઈ કે તમે આને પરબ્રહ્મ કહો છો પણ આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આને તમે કેમ માનો છો આને તો એક સામાન્ય મનુષ્યની જેમ પોતાના સ્ત્રીની અંદર આસક્તિ છે અને આસક્તિથી સ્ત્રીના વિયોગે કરીને આવા વ્યાકુળ થઈને વર્તતા હોય અને ભગવાન ભોળાનાથ કે સતી દેવી તમે આ શંકા ન કરો આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની દિવ્ય લીલા છે આમાં મનુષ્ય ભાવ ન હોય આમાં દિવ્ય ભાવ રહેલો છે જે ચરિત્ર કરે જીવાત્માને બોધ આપવા કલ્યાણ કરવા જીવાત્માને સ્મૃતિમાં રહી જાય હા ઘણી વખત મહારાજ આપણે સંપ્રદાયના પ્રસંગો આવે કે મહારાજ કોણીએ દૂધનો રેલો ઉતારતા પછી ચાટતા હવે આ પ્રસંગ કોઈને યાદ રહી જાય આ તો મનુષ્ય ભાવ છે મનુષ્ય ચરિત્ર છે પણ આ ચરિત્ર કોઈને યાદ રહી જાય અંતકાળે જો એ મૂર્તિ યાદ આવી જાય તો જીવનું કલ્યાણ થાય કે ન થાય એમ ભગવાનના પ્રસંગોના કારણ જીવાત્માનું કલ્યાણ છે ત્યારે એવી ભ્રમણા થાય કારણ કે બુદ્ધિ આપણી ત્યાં પહોંચે નહીં આપણી બુદ્ધિની સીમા છે એટલે બુદ્ધિ પહોંચે નહીં પણ એમાં શાસ્ત્રોમાં કીધું કે ભગવાનના ભગવાનપણાને કેવી રીતે ઓળખાય મનુષ્ય ચરિત્ર જોઈને તો આપણા જેવા જ ચરિત્રો કરતા હોય મહારાજે વચનામૃતમાં લખ્યું મનુષ્યની જેમ બાળક તર્યા હોય તો બાળક તેને રૂવે હા ભૂખ લાગે તો દંપછાળા કરે મહારાજ પછી શોકે હરખાસુરે થાય ને કોઈ વખત શોકમગ્ન થઈ જાય જ્યારે કે સ્વતંત્ર છે માયાનો કોઈ પ્રભાવ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ઉપર હોય નહીં એ પોતે મનુષ્ય દેહ ધારણ કર્યું હોય તો પણ ન હોય આ વસ્તુ સમજો નહીંતર ભગવાન થાંભલો તોડીને પ્રગટ ન થયા હોય નરસિંહ રૂપે ભગવાન નરસિંહ અવતાર જ્યારે પ્રગટ થયો પ્રકૃતિના નિયમથી વિરુદ્ધ પ્રકૃતિની અંદર જે નિયમ બતાવ્યા કોઈ પણ શરીરથી ઉત્પત્તિની કારણ બતાવ્યું છે તો કાં તો ઈંડાથી થાય કાં તો બીજમાંથી થાય કાં તો શરીરથી શરીરની ઉત્પત્તિ બતાવી એના વિભાગ બતાવ્યા છે પણ થાંભલામાંથી મનુષ્યની કે કોઈ જીવંત પ્રશ્નની ઉત્પત્તિ થાય એવા પ્રકૃતિના નિયમ વિરુદ્ધ પણ કારણ કે પોતાનું સ્વતંત્રપણું બતાવે છે ભગવાન કે હું આનો નિયંતા છું આનો દાસ નથી હું આ સમગ્ર પ્રકૃતિનો નિયંતા છું અને સ્વતંત્ર છું એનો ધણી છું એટલે એ રીતે પરમાત્માના ચરિત્રોની અંદર ત્યારે શંકા કરી જોકે કથા રામાયણની અંદર બહુ વિસ્તારથી આપણા શાસ્ત્રોમાં લખી છે પછી માતા સતી આવ્યા
परीक्षा करवा माता सीतानु रूप लईने आव्या अने भगवान रामचंद्रजी भगवान ने हाथ जोड़ीने कीधुं माता भोळानाथ क्यां अने त्यारे एम थयुं के आ तो परब्रह्म पुरुषोत्तम नारायण ए एना ऐश्वर्य पण मूळ ज्यारे मुक्तानंद स्वामीने प्रश्न करवामां आव्यो के तमे तमारा गुरु होय ने गुरुने आपणे आदरथी गुरु भावने देव आपणे कहीए छीए ने गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा तो गुरु साक्षात परब्रह्म तमे एम शास्त्रना मते कदाच तमारा गुरुने तमे भगवान तमे कहता हो तो ए कंईक अंशे अमने गणाय व्याजबी गणाय छे पण तमे एम कहो के परमात्मा पुरुषोत्तम नारायणनो आ प्रगट स्वरूप छे ए कई रीते शास्त्र संमत गणो त्यारे मुक्तानंद स्वामीए बहु सुंदर एनो उत्तर कर्यो के भगवान ने ओळखवानुं तत्वज्ञान शुं छे भगवान ने ओळखवानुं तत्वज्ञान वचनामृतनी अंदर महाराजे लख्युं आ धरा उपर जीवात्माना कल्याणने अर्थे भगवान ज्यारे पधारता होय त्यारे भगवान कां तो साधु रूपे परमात्मा वचरण करता होय कां तो राजा रूपे परमात्मा विचरण करता होय अथवा तो मच्छ कछवरा आदि भगवान ने अवतार धारण कर्या होय पण त्यारे ज्यारे साधु रूपे परमात्मा विचरण करता होय त्यारे 30 लक्षणे युक्त होय ज्यारे राजा रूपे त्यारे ए लक्षणे युक्त होय मच्छ कछवरा आदि अवतार धारण कर्या होय त्यारे ए शरीरना लक्षणे युक्त होय पण महाराजे कीधुं के भगवानना जे पोताना जे ऐश्वर्यना लक्षण छे ए तो एनी अंदर रहेला छे ए देखाड़े तो ज प्रगट थाय एवुं नथी અંતર્યામીપણું જે પરમાત્માનું હતું એ પરમાત્માએ પ્રગટ કર્યું તો જ ભગવાન રામની અંદર રામત્વ આવ્યું એવું નથી એ હતું પ્રગટ જ્યારે જરૂર પડી ત્યારે કર્યું જ્યારે માતા સતી માતા પાર્વતીજી જ્યારે પરીક્ષા કરવા આવ્યા ત્યારે પોતાનું ભગવાનપણું પ્રગટ કર્યું અને ત્યાં મનુષ્યની જેમ વર્ત્યા તો ભગવાને મુક્તાનંદ સ્વામીએ બહુ સુંદર જવાબ આપ્યો મુક્તાનંદ સ્વામી કહે કે જે ભાગવતજીના શાસ્ત્રોના સિદ્ધાંત તમે લઈ લો તમે ઉપનિષદના તમે સિદ્ધાંત લઈ લો એમાં ભગવાનની ઓળખવાનું ભગવાન ભગવાન છે એવું પ્રતીતિ કરવાના જે માપદંડ બતાવ્યું છે ને એના ઐશ્વર્યના લક્ષણ બતાવ્યા છે એની સામર્થ્યના લક્ષણ બતાવ્યા છે એના ગુણ બતાવ્યા છે અને એ જે ગુણ છે જે શ્રીમદ ભાગવતજીની અંદર વર્ણન કરેલા છે આ સત્સંગી જીવન ગ્રંથની અંદર એ ગુણો વર્ણન કરેલા છે ભગવાન સ્વામિનારાયણની અંદર એ તમામ ઐશ્વર્ય ગુણના અમને દર્શન કર્યા છે અને માત્ર આમાં લખ્યા છે એટલે માનવાનું કારણ નથી કારણ કે આમાં જે લખેલું છે ને એનું અનુભૂતિ સમાજે કરી છે ને એમાંથી ઘણાના વારસદારો અહીંયા બેઠા છો આજે આ વાત આપણા સંપ્રદાય માટે ગૌરવની વાત છે આજે જેમ આપણે મયારામ ભટ્ટની વાત આપણે લઈએ આપણે જેનું શિક્ષાપત્રીની અંદર મહારાજે સ્થાન આપ્યું એને પર્સનલ અનુભૂતિ કરી ખાલી ચોપડીમાં લખ્યું તું માની લીધું એવું નથી એને અનુભૂતિ કરી આપણા વિસ્તાર સોરઠ વિસ્તારના અનેક એવા ગામડાઓ છે ગરડા દેશની અંદર અનેક એવા ગામડા છે વડતાલ પ્રદેશની અંદર અનેક એવા ગામડાઓ છે કે જ્યાં ભગવાન અને ભગવાનના સંતો વિચરણ કર્યા હોય કથા વાર્તાનો યોગ થયો હોય અને ખુદ એબલ બાપુના તમે પરિવારને તમે જુઓ દાદા ખાચરના પર્વતભાઈના જે પણ તમે પરિવારને જુઓ તો એના પરિવારને એ માત્ર કથાના શ્રવણથી એ પ્રતીતિ નથી થઈ કે આને ભગવાન કીધા એમને અનુભૂતિ થઈ કે જે ઐશ્વર્ય લક્ષણ શાસ્ત્રોની અંદર બતાવ્યા છે એ ગુણયુક્ત ભગવાન શ્રી હરિની અંદર દેખાણા એટલે પ્રતીતિ થઈ આપણે અહીંયા સમાધિ પ્રકરણ મહારાજને હળ લાગતા થાળ કરતા હતા ને આપણે શું કહેવાય દહીં છલકાણું ને માખણ છલકાણું આવા પ્રસંગોની અનુભૂતિ એના વારસો અહીંયા છે આમાં સભામાં છે એટલે એવું નથી કે આ માત્ર કોઈ કલ્પિત વાતો શાસ્ત્રોમાં લખ અને એ તો સ્વાભાવિક રીતે સમય જતાં જ્યારે ભગવાન રામાયણ જ્યારે લખાણી ત્યારે રામાયણની અંદર કૃષ્ણ અવતારનો એક પણ ઉલ્લેખ નથી રામાયણની અંદર ન જોવા મળે કારણ કે ભગવાન કૃષ્ણનો અવતાર પછી થયો ભાગવતજીની અંદર તમે જુઓ તો દરેક જે શાસ્ત્રો જ્યારે લખાણા ત્યારે એના પૂર્વે જે અવતાર થયા એમાં પણ જે અવતારની માહિતી મળી મોહિની અવતારનો એક નાનો એક પ્રસંગ આવે છે પછી ક્યાંથી એનું આગળનું એમાં બહુ કથાનું વિવરણ ન પણ આવે તો એથી કરીને મોહિની હરિ અવતાર ગજેન્દ્ર મોક્ષની કથા વાંચો તો ગજેન્દ્ર મોક્ષની કથાની અંદર એક ક્ષણિક માટે એક ગજને પોતાના મગરના ઝુંડથી રજાવવા માટે ભગવાન હરિ અવતાર હરિરૂપે પ્રગટ થયા અને ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ ગુના કરીને માફ આ કીર્તનો લખાણા આ પ્રસંગો બન્યા આ પ્રસંગને જોતા આપણને એમ થાય તો એનું સવિસ્તાર વર્ણન કે એના ચરિત્રો કે એના પ્રાગટ્યથી લઈને બધું કંઈ બધું વિસ્તારથી દરેક વખતે ન પણ મળે કારણ કે મનુષ્ય બુદ્ધિ છે ને લખનાર તો ભગવાનની પ્રેરણાથી દૈવી સંપત્તિથી બુદ્ધિ અને જે અંતર્યામી મહારાજે ત્રિકાળ દર્શનનો જે ગુણ આપ્યો છે એના દ્વારા ભૂત ભવિષ્ય વર્તમાનને જોયું અને શાસ્ત્રોની અંદર નિરૂપણ કર્યું અનુભૂતિ જે થઈ એ અનુભૂતિ એને નિરૂપણ કરી એટલે એને પ્રમાણ માનીને એટલા માટે શાસ્ત્રોએ કીધું કે સહિતા શાસ્ત્ર સંમતા શાસ્ત્ર સંમત વાત હોય તો સ્વીકારવી નહીં તો કપોળ કલ્પિત મહારાજે સાથે સાથે શિક્ષાપત્રીની અંદર ત્રણ સાવધાની બતાવી છે કે પાખંડ ધર્મ કલ્પિત ધર્મ અને પરધર્મનું આચરણ ન કરવું આ સાવધાની પણ બતાવી કોઈ પાખંડી હોય કારણ કે આમાં વિકૃતિ લાવે ને શ્રીમદ ભાગવતજી હોય સત્સંગી જીવન હોય વચનામૃત હોય એના કથનની અંદર કોઈ વિકૃતિ લાવીને તો એ મનુષ્યની વિકૃતતા છે શાસ્ત્રની વિકૃતતા નથી
ભાગવત ક્યારે ખોટું ના હોય, ગીતાજી ક્યારે ખોટું ના હોય, શિક્ષાપત્રી ક્યારે ખોટી ન હોય, એની અંદર વિકારતા નથી. વિકારતા એને સમજનારા સમજાવનાર જ્યારે પોતાનું ડાપણ એની અંદર લાવે ત્યારે વિકૃતિ એની અંદર આવે છે અને પરિણામે ઘણી વખત આપણે, એટલે શાસ્ત્રોએ કીધું કે શાસ્ત્ર સંમત વાત હોય એને જીવનની અંદર સ્વીકારવી. આપણી પરંપરાનો કેમ આપણે ગુણ કહીએ છીએ, કારણ કે મહારાજે વચનામૃતની અંદર લખ્યું, વડતાલના વચનામૃતની અંદર મહારાજ કે અમારા આશ્રિતોએ આટલી વાત અવશ્ય જાણવી, એક સત્સંગની રીત જાણવી. સત્સંગ કોણે કહેવાય, કેવી રીતે આપણો સંપ્રદાયની શું પરંપરા છે, કઈ ઉપાસના ભક્તિની પદ્ધતિ છે, આ સંપ્રદાયની રીત શું છે, તિલચિહ્ન કયા છે, ઉપાસના ઉપાસ્ય દેવો કયા છે, કયા દેવને માન્ય છે, આ અવશ્ય જાણવા. કારણ કે તમે જાણ્યા હશે તો કોઈ ખંડન કરે ને તો ખબર પડે કે આ ખોટું ચાલે છે, તો આપણને ખબર પડે મહારાજ પંચદેવ માન્ય કર્યા, ઉપાસ્ય દેવ મહારાજ કીધું, સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટ દેવોના સર્વાવીર ભાવ કારણમ, સ રાધા યુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ રુક્ષ્મણીઓ રમ્યો પેતો લક્ષ્મીનારાયણ સહી. મહારાજ કે લક્ષ્મીજીની સાથે હોય તો લક્ષ્મીનારાયણ તરીકે દર્શન કરીએ, રાધિકાજી સહિત હોય તો રાધાજી રાધાકૃષ્ણ તરીકે દર્શન કરીએ, નર સાથે ઊભા હોય તો નરનારાયણ રૂપે દર્શન કરીએ, પણ આપણા સર્વના જે કારણ ઉપાસ્ય ઈષ્ટ દેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એક જ છે, એકેશ્વર વાદની મહારાજે સ્થાપક, કોઈ રામ રૂપે ભજે, કોઈ કૃષ્ણ રૂપે ભજે, પણ ભક્તિ તો પુરુષોત્તમ નારાયણની થાય છે. અને એટલા માટે આ શ્રીજી મહારાજે જે સિદ્ધાંત એકેશ્વરવાદનો બતાવ્યો છે, આ સંપ્રદાયની રીત છે મહારાજ કે અવશ્ય જાણવી. પછી મહારાજે કીધું સત્સંગીની રીતિ જાણવી, આપણી મર્યાદાઓ શું છે, આપણે પૂજા કરવી, નાવું ધોવું, શુદ્ધિ રાખવી, દેહનું આચરણ, પંચવર્તમાન, આ બધી સત્સંગીની રીત છે, સત્સંગીની રીત અવશ્ય જાણવી. અને મહારાજે એને કીધું પછી ત્રીજું આચાર્ય પરંપરા, ગુરુ પરંપરા, એટલે ઉઠા ભણાવનારા સંસારમાં જાજા છે. પોતાના સ્વાર્થને સીધા કરવા હારું મહારાષ્ટ્રી એક યુક્તિ કાયમ સભાની અંદર કહેતા હોય છે કે ગુરુ ગુરુ કરજે, ચાદર પછેડી દેજે, તારું કલ્યાણ થવું હોય તો થાય, નહીં તો મારી શિયાળાની ટાળ તો જાય. આવું લઈને લેભાગુ તત્વ ઘણા બધા છે અને ભગવાનના નામે કરે, એથી કરીને શાસ્ત્ર ખોટા નથી, ભગવાન ખોટા નથી, ભગવાનની ઉપાસના ભક્તિની રીત ખોટી નથી, આવી વિકૃતિ કરનાર. અને ઘણી વખત કેવું થાય છે કે એને પાછા પોતાના સ્વાર્થ માટે ને પોતાના લાભ માટે એને પાછા પ્રોત્સાહન આપનારા એના હોય, જ્યારે એને નીચે રેલો આવે ને પછી ખંડન કરવા જાય કે આ ખોટું કરે છે, પણ તમે ચડાવ્યા માથે તમે જ ચડાવ્યા, બધાય સમજવાનું ને, એ હતા જ નહીં, સંપ્રદાયની રીત પ્રમાણે ચાલો તો સંપ્રદાયની અંદર ખોટાને પ્રોત્સાહન ન મળે. એટલે આપણી બધી મર્યાદાઓ છે, આ સત્સંગીની રીત છે, એટલા માટે કહું છું મહારાજ કે અવશ્યપણે જાણવી, આચાર્ય પરંપરા જાણવી. ભગવાનનો મહિમા ભારો ભાર જે શાસ્ત્રોની અંદર લખ્યો છે એ પુરુષોત્તમ નારાયણ એ મચ્છ રૂપે, કચ્છ રૂપે, વરાહ રૂપે, નરસિંહ રૂપે, રામ રૂપે, કૃષ્ણ રૂપે, અનંત પરમાત્મા. ગીતાજીની અંદર ભગવાને કીધું, કૃષ્ણ અર્જુનજીને કહે છે, જો ગીતામાં ભગવાન કૃષ્ણ સ્વયં એમ બોલ્યા કે હે અર્જુન, તારાને મારા તો અનંત અવતારો થયા, જેટલા શાસ્ત્રમાં લખ્યા છે એ નહીં, એના ઉપરાંત અનંત અવતારો મારા તારા થયા છે. બધાનું વર્ણન શાસ્ત્રમાં નથી પણ હોતું, આપણે તો ઘણું બધું તો આપણને મળે, આપણી પુરાણોની અંદર, સંહિતાની અંદર આપણને એના પ્રમાણો છે. દત્તાત્રયા કૃતાયુગે ત્રેતાયા રઘુનંદન દ્વાપરે વાસુદેવસ્યાત કલેઉ સ્વામી વૃષાત્મજ, હું ધર્મના પુત્ર તરીકે કળિયુગની અંદર પ્રગટ થઈ. ભગવાન શ્રી હરિ સાહેબ મારા શાસ્ત્રો વ્યાસમુનિ એમ બોલ્યા છે, વિશ્વચન સંહિતા આદિ અનેક શાસ્ત્રોની અંદરનું પ્રમાણ છે. પણ એ બધું જો શાંત ચિત્તે, મેં કીધું સમજવાની અને પચાવવાની રીત હોય, ઉગ્ર થઈને આપણે માનો સામે ભટકાવા જઈએ ને તો માથું ભટકાઈને પાછા આવીએ, એને શાંતિથી સમજવા, સાંભળવા અને પચાવવા પ્રયત્ન કરવો, અને ભગવાનની કૃપા વગર એવું થતું નથી. એ આપણા ઉપર કૃપા છે કે આપણને સમજાણું, આપણા વડવાઓએ એ સત્સંગ સમાગમ કર્યો, એ શાસ્ત્રોનો સમાગમ કર્યો, અને એનો પરિણામમાં જે ભગવાનની અંદર નિષ્ઠા દ્રઢ થઈ એ આજે. પછી કેવી મહારાજે નિષ્ઠાની વાત કરી, વચનામૃતમાં મહારાજ કહે કે કોઈ જ્યારે નિષ્ઠા દ્રઢ ક્યારે કહેવાય, કે કોઈ પણ પરિસ્થિતિ આવે અને જો એને કોઈ ડોલાવા જાય તો એ ડોલે નહીં, ત્યારે એને નિશ્ચય દ્રઢ કહેવાય. એવો દ્રઢ નિશ્ચય, વાતાવરણ ફરી શકે, વ્યાખ્યાઓ ફરી શકે, વ્યક્તિઓ ફરી શકે, હા એની અંદર સુખ દુઃખ આવે, એ બધી પરીક્ષાઓ થાય, સંસાર છે ને થવાની, કટી તો હીરાની થાય ને, કથિરની કોઈ કસોટી કરતું નથી. એટલે હંમેશા ભગવાનના ભક્તની કસોટી, અને આ તમારી ને મારી પહેલી વખત નથી થઈ હતી, હં મહારાજના વખતમાં યુગે યુગે સંભવામી, એટલે જ પરિત્રાણાએ સાધુનામાં આવવું પડે છે. જો કસોટી ન થતી હોત, ભક્ત હેરાન ન થતા હોત, તો ભગવાનને અહીંયા પ્રદુર્ભાવ થવાનો કોઈ કારણ જ નહોતું. ભક્તને કોઈ વખત કસોટીમાંથી સંઘર્ષમાંથી પસાર થવું પડે, પણ એટલું વાત નક્કી છે કે જો ભગવાનના થઈને રહ્યા તો એનો યોગક્ષેમ મહામ્યમ, એનો યોગ અને ક્ષેમનું વહન ભગવાન કરે છે. મહારાજે વચનામૃતની શિક્ષાપત્રીની અંદર લખ્યું કે યે પાલયંતિ મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદાતેત્ર પરત્ર ચ મહાસુખા, આ મારી આજ્ઞાનું પાલન કરીને જે શાસ્ત્ર પ્રમાણે વર્તન રાખશે એનું આલોક અને પરલોકમાં અમે એને સુખ્યા કરશું. એટલે આલોકનું પણ મહારાજે જવાબદારી લીધી અને અંતે ભગવાનના ધામની જવાબદારી લીધી, પણ એના થઈને રહીએ. અને આજે મને બહુ આનંદ છે કે સુરતનો સત્સંગ, એમાં પણ જેને મોક્ષનો ખપ છે
કારણ કે ખપવાળાનું કામ છે. જો ખપ ન હોય તો પછી બીજા બધા ઘણા બધા પ્રલોભનોના કારણો હોય ભટકવાના, પણ જેને મોક્ષનો ખપ છે એ ક્યારેય ભટકે નહીં. એને તો ભગવાનના શરણની અંદર જ પોતાનું કલ્યાણ દેખાય, ભગવાનના વચનની અંદર જ કલ્યાણ દેખાય. પછી જ્યાં તમારી આસ્થા હોય, કોઈ રામને ઉપાસ્ય ઈષ્ટ ગણતા હોય, કોઈ કૃષ્ણને ગણતા હોય, કોઈ મહાદેવજીને ગણતા હોય, કોઈ માતાજીને ગણતા હોય, આ તમામ પરમાત્માના જ ઐશ્વર્યના દર્શન કરાવતા જે ચરિત્રો કર્યા. અને એટલા માટે વચનામૃતમાં મહારાજે લખ્યું કે ત્રણેય અવસ્થાની અંદર પોતે સિદ્ધ દશાને પામ્યો હોય તો પણ પોતાના કલ્યાણની અર્થે ભગવાને જે જે અવતારને વિશે, એટલે તમામ અવતારોનો એમાં સમાવેશ થયો, એમાં તમામ અવતારોને વિશે જે જે સ્થાનકો હોય એટલે તમામ તીર્થોનો સમાવેશ થયો, અને જે જે લીલાઓ કરી હોય, જે જે ચરિત્રો કર્યા હોય, મહારાજ કે એને નિત્ય સંભાળવા, એની અંદર કાયમ પ્રતીતિ રાખવી, આવો સુંદર સિદ્ધાંત મહારાજે આપણને બતાવ્યો. અને એ જ એનું આજે આપણે લાભ લઈએ. શ્રીમદ ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર મનુષ્યતનું ધારણ કરીને જે જે ચરિત્રો કર્યા, જે જે સ્થાનકોની અંદર ચરિત્રો કર્યા, એના સ્થાન સિદ્ધાંતો અને ચરિત્રોથી સભર શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથનું આપણે રસપાન કરી રહ્યા છીએ. આ અમૃતનું રસપાન કરી રહ્યા છીએ. મહાત્મા ભાગની અંદર સત્સંગી જીવનની અંદર લખ્યું છે કે આમ આ ગ્રંથ કેવો છે, જેને ભગવાને જ્યારે વાંચ્યો, જ્યારે શતાનંદ સ્વામીએ લખીને ભગવાનને અર્પણ કર્યો, મહારાજને વાંચ્યો ત્યારે મહારાજના મુખેથી શબ્દ મૂક્યા કે સર્વ શાસ્ત્ર શિરોમણી. આ દરેક શાસ્ત્રનો એની અંદર શિરોમણી એટલે બીજા ગૌણ છે એવું નથી, ભાગવત આ કારણ કે ગ્રંથી જ અહીંયા બંધાય છે. શિરોમણી કીધું હોય, આ તમારે ત્યાં લગ્ન હોય, એક વ્યવહારિક વાત સમજો, લગ્નમાં વરઘોડે ચડ્યા હોય, લગભગ બધા ચડ્યા હશે બરાબર, જુવાની આ છોકરાને છોડ દો તો બધા ચડ્યા છે, તો જે દિવસે તમે ઘોડે ચડ્યા ત્યારે ફટાણા કોણા ગવાના, પાડોશીના દાણા કોણા ગવાના, વીરો મારો લપ ડબ લપ, કેવું આવે છે ને, તમે શું ગાતો મને બહુ આવડતું નથી, પણ એ કોણા ગવાના, જે ઘોડે ચડ્યો એનો ગવાય. એમ જે જ્યારે જે આમાં પુરાણનો જ્યારે મહિમા ગવાતો હોય, કારણ કે વરરાજા એ છે, ભગવાન કૃષ્ણનો મહિમા ગવાતો હોય વરરાજા એ છે, ભગવાન રામનો મહિમા ગવાતો હોય તો વરરાજા એ છે, તો ગુણ એના ગવાય. એમ ભગવાન શ્રીહરિનો મહિમા ગવાતો હોય તો વરરાજા એ છે, એનો ગુણ ગવાય. એથી ભેદ ઊંચું નીચું નથી, એથી જે જે વરઘોડે ચડ્યો આ એક જ વરરાજો કહેવાય ને, બીજા વરરાજા ન કહેવાય એવું ન હોય. એ જે વ્યવહારની રીતને આપણે જો જોઈએ ને, તો એમ ભગવાનની અંદર આપણે જ્યારે સર્વોપરી મહિમા ગાતા હોઈએ ને, તો આ પુરુષોત્તમ નારાયણની આકાશમ પતિતમ તોયમ યતા ગચ્છતિ સાગરમ, જેમ આકાશમાંથી વરસાદ વરસે, અત્યારે આ વરસાદ વરસી રહ્યો છે અને કોઈ નદી નાળા એના રૂપની અંદર એ પાણી પ્રવાહિત થાય, પણ આકાશમ પતિતમ તોયમ યતા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. શાસ્ત્ર એમ કહે છે, જેમ વરસાદનું પાણી વર્તે, નદી નાળાનું રૂપ લઈને અંતે સમુદ્રની અંદર એક થઈ જાય, એમ સર્વ કોઈ પણ પરમાત્માના અવતારો છે એ અંતે તો પરમાત્મા પુરુષોત્તમ નારાયણના જ પરમાત્માના અવતાર છે, એટલે એના માર્ગથી ભગવાન સુધી જીવાત્મા પહોંચે. મોક્ષની આ પરિભાષા સનાતન વૈદિક પરંપરા સ્વીકારે છે, અને એ પરિભાષાને ચરિતાર્થ કરવાને માટે જે યુગે યુગે દરેક યુગની અંદર જ્યારે જીવાત્માને આવશ્યકતા પડી, સંસારને ધર્મને રક્ષાની જ્યારે જરૂર પડી, ભક્તોને રક્ષાની જરૂર પડી, ત્યારે ભગવાન આ ધરા ઉપર પોતાના બાળકોની રક્ષા માટે, આ એટલા માટે જ આ આપણી આપણી વૈદિક સનાતન પરંપરા જ એ કહે છે કે ભગવાનના આપણે ભક્તો બાળકો છીએ. બાકી કદાચ બીજા વિદેશી કોઈ એવી સંસ્કૃતિ હોય ને, એ ભગવાનને બાળકો તરીકે નથી સ્વીકારતા, અને એ મેસેન્જર વચ્ચે માધ્યમ કંઈક રાખે છે. આપણે સીધા ભગવાનના બાળકો થયા, આપણે પુરુષાર્થ જેમ માવતર. અને આ હું નથી કહેતો, વચનામૃતમાં મહારાજ કીધું, ભાગવતજીનું દ્રષ્ટાંત લઈને મહારાજ કીધું કે નરનારાયણ ભગવાનના જ્યારે તપ કરે છે બદ્રિકાશ્રમની અંદર, તો એ કોણા માટે કરે છે? તો મહારાજે એનું દ્રષ્ટાંત વચનામૃતને એમ સમજાવ્યું કે એમાં મહારાજ આ શબ્દો બોલ્યા કે જેમ માતાના ખોળાની અંદર બાળક નિર્ભય અનુભવે, આ જગતની અંદર જ્યારે એને બીક લાગે, કોઈ તકલીફ થાય ને, તો એ બીજે ક્યાંય ના પડે, માનો ખોળો ગોતે, એમ ભગવાનનો ભક્ત એ ભગવાનનો ખોળો ગોતે. અને એટલા માટે ભગવાનના ધરા ઉપર ખોળો પાથરો આવ્યા છે પોતાના ભક્તોના રક્ષણ માટે. એટલા માટે લખ્યું પરિત્રાણાય સાધુ નામ વિનાશાય પત્રિ, નહીં તો ખાલી વિનાશાય દુષ્કૃતામ એટલું લખ્યું હતું, પણ લખ્યું પોતાના ભક્તોને ખોળો બનીને ભગવાનના ધરા ઉપર પધારતા હોય છે. અને એનો આશ્રય જીવાત્મા જ્યારે કરે ને, ત્યારે જીવાત્માને મોક્ષ પદની પ્રાપ્તિ થાય. વધારે સમય નથી લેવો, કારણ કે શ્રીમદ સત્સંગી જીવન પોતામાં જ સંપૂર્ણ ગ્રંથ છે, કારણ કે એની અંદર તમામ વેદ ઉપનિષદના સાર મહારાજે એની અંદર સમાવેશ કરવા, અને યુગ પ્રમાણે જે પ્રભાવી છે એને અહીં આગળ મહારાજે પ્રસ્તુત કર્યા છે. અને અમારે નિષ્કામ સ્વામી ખૂબ સ્વયં પોતાની સુમધુર શૈલીની અંદર એ કથાનું આપણને રસપાન કરાવે છે. બધા ભક્તો એનો ખૂબ લાભ લો છો, અને કાયમ એને પચાવજો, વાગોળતા રહેજો, કારણ કે જેટલું વાગોળશો ને એટલું સુપાચ્ય થશે, અધકચરું જો જશે ને તો ક્યાંક અજીર્ણ થાય. અને કાંઈ એ રાખવું, જોકે મને વિશ્વાસ છે કે મારો આ સોરઠનો જાગૃત સત્સંગ સમાજ છે ને, એ ક્યાંય ભટકે એવો નથી.
પણ છતાંય મેં કીધું એમ સાવધાનીની જરૂર છે. જો સાવધાન ન રહ્યા, હા, ગાફલતમાં રહ્યા કે મારું કોઈ બગાડે નહીં, એ અહંકાર છે. હા, આપણે તો હંમેશા બીન રહેવું. મહારાજ કીધું કે ચાર પ્રકારના નાસ્તિકોથી હંમેશા સાવધાન રહેવું, બરાબર. મહારાજ કે અધર્મથી બીન રહેવું. બીન બીકવાનું શા માટે બતાવ્યું? કારણ કે નહીતર શું છે કે આપણે ઘણી વખત અહંકારની અંદર આવી જઈએ, મારું કોણ બગાડ લેવાનું. આ કોરોનામાં ઘણા નીકળ્યા હતા બહાર. કોરોના આવ્યો ને, કોરોના આવ્યો, સરકારે મેડિકલવાળાએ બધાએ ઘણી સૂચના આપી કે ભાઈ ઘરમાં રહેજો, ઘરમાં રહેજો. ત્યારે આપણે બધા નીકળ્યા ઘણાય બહાર કે ભાઈ, અને સેવા માટે નીકળ્યા હોય, અન્ય કામ માટે નીકળ્યા હોય, જુદી વસ્તુ છે. પણ એની સાવધાનીની જે બધી પ્રક્રિયાને જો માને નીકળ્યા હોય તો જુદી વસ્તુ છે. પણ ઘણા એમને ફાંકો નાખી નીકળ્યા, મારું શું બગડવાનું છે, મારું શું બગડવાનું, તો ભોગ બની ગયા એમ. આમાં પણ આપણે ફાંકો રાખીએ ને તો ચોક્કસ ભોગ બનાય. કારણ કે કળિયુગ છે, યુગ એનો છે. આપણે તો યુગની બહાર વર્તીએ છીએ, તો સમજ્યા? આપણે આપણે કેની બહાર વર્તીએ છીએ? આપણે યુગની બહાર વર્તીએ છીએ. આ યુગની અંદર છે તો અંદરથી એને બળ કેટલું મળે, એને અંદરથી બળ કેટલું મળે. એટલે આપણે યુગની બહાર છીએ, એટલે આપણે એનાથી સાવધાન રહેવાની જરૂર છે. ગફલતમાં ન રહેશો, ગમે ત્યાં તમે જઈને કથા વાર્તા કે માથા ન ટેકશો, જે શુદ્ધ પરંપરાની અંદર ભગવાન સ્વામિનારાયણે ઉપાસના ભક્તિનો માર્ગ આપણને ચીંધ્યો છે એના ઉપર ચાલજો. આ કેડી અક્ષરધામની કેડી છે, આ કાતા કેડી ઉપર ભગવાન સુધી પહોંચાશે. એટલે એનું ખાસ બધા ભક્તો સાવધાન રાખજો. વધારે સમય નથી લેવો, પણ ખૂબ આનંદ થયો. ઘણા વખત પછી માણાવદરની અંદર આવું સુંદર કથાનું આયોજન થયું. યજમાન પરિવારનો ખૂબ સંકલ્પ, અમારા જે આયોજકો, સમિતિ, યુવાનો બધાએ ખૂબ યત્કિંચિત મહેનત કરી અને પોતાના મોક્ષનું ભાતું અહીંયા બાંધ્યું છે. એટલે એમને બધાને ભગવાન ખૂબ બળ બુદ્ધિ શક્તિ આપે, આવા ને આવા સત્કાર્યો કાયમ થતા રહે. જે બધા ભક્તો અહીંયા આગળ આજે આ સત્સંગનો અને કથા વાર્તાનો લાભ લેવા અહીંયા આવ્યા છો, એ બધાને પણ ભગવાનની નિષ્ઠા દ્રઢ થાય, ઉપાસના ભક્તિને બળ મળે અને ભગવાન સર્વ ઉપર રાજી થાય એવી હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવના ચરણારવિંદમાં અમે પ્રાર્થના કરીએ છીએ. અને વધારે સમય ન લેતા પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંધર આચાર્ય શ્રી અજયંત પ્રસાદજી મહારાજશ્રી, કારણ કે આજે અહીંયા આગળ તમારા બધા ભક્તોએ પૂજ્ય મહારાજશ્રી પ્રત્યે પોતાનો ભાવ અહીંયા અર્પણ કર્યો, ચોક્કસ અમે તમારો એ સંદેશ મહારાષ્ટ્ર સુધી પહોંચાડીશું. અને એમના વતી અમે બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જો કે અમે વાત જ્યારે કરી હતી ત્યારે કીધું મહારાષ્ટ્રીએ તો પહેલાં ના પાડી, અમારો ઉત્સવ ન હોય, ઉત્સવ ભગવાનના હોય. મેં કીધું આપણે ભગવાનનો જ ઉત્સવ કરવો છે. અમે હરિભક્તોની બધાની ભાવના એવી હતી, પણ એક નિમિત્ત મળે, કારણ કે નિમિત્ત હોય તો કંઈક કાર્ય થાય. એટલે આ એક અમને અવસર મળ્યો, નિમિત્ત મળ્યો કે કંઈક વિશેષ કામ કરી શકીએ. કારણ કે દર વર્ષે જે આપણે જે આપણા સંપ્રદાયના અને સનાતન ધર્મના જે ઉત્સવ જન્માષ્ટમી, રામનવમી વગેરે આવતા હોય તો આપણે ઉજવતા જોઈએ, પણ એમાંથી વિશેષ કંઈક ભક્તિનું નિમિત્ત ઊભું થાય એટલે અમારી બધા ભક્તોની એવી ઈચ્છા છે. એટલે મહારાષ્ટ્રીને બહુ વિનંતી કરી ત્યારે મહારાષ્ટ્રીએ રાજી થઈને કીધું કંઈ નહીં, પણ ખાસ ભગવાનનું ભજન થાય એવા યજનો કરજો કે જીવાત્માને ભગવાન સાથે જોડાણ થાય. એટલે એ મહારાશ્રીનો સંદેશો, અને એટલા માટે આપણે આ કથાપારાયણના માધ્યમથી જીવાત્માને ભગવાનની દ્રઢતા થાય એના માટે આપણે આ દાખલો કર્યો. એટલે મહારાશ્રીને જે પણ તમે સદભાવના વ્યક્ત કરી છે, અમે મહારાશ્રીને પહોંચ્યું ને એમના વતી અમે સમગ્ર સત્સંગને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. ભગવાન તમને બધાને ખૂબ સુખ્યા કરે અને આવીને આવી નિષ્ઠા કાયમ દ્રઢ થઈને રહે એવી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના. પરમ પૂજ્ય અશોક ગાદીવાળા માતુશ્રી પોતે પધાર્યા છે અને અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ આપી ભગવાન આપ સૌનું મંગળ વિસ્તારે. પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.